વર્ષો પછી પોતાના પિતાના નગરની અંદર સતીએ પ્રવેશ કર્યો. આ ઈ જ નગર છે કે જ્યાં સતીની એક ઝલક લેવા માટે, એક વાર દર્શન કરવા માટે લોકો પડાપડી કરતા હતા. સતી એક વાર ઘરેથી નીકળે એટલે આખી વનરાય સતીને પ્રેમ કરે, ઈ જ નગર. પણ આજ દશા બદલી ગઈ, કોઈ સતીને બોલાવતું નથી. નગરમાં પ્રવેશ તો કર્યો પણ નગરના કોઈ વ્યક્તિઓ પણ સતીને પ્રણામ વંદન કે કેમ છો કહેતા નથી. કારણ દક્ષએ એવો હુકમ કર્યો છે કે જે સતીને બોલાવશે એને મારો દ્વેષ કરવાનો છે. સતી વિચારમાં પડ્યા કે આ વળી શું. છતાં મન મક્કમ રાખી નગર તરફ ગયા, રાજમહેલ તરફ ગયા. બધાથી પહેલા બહેનો મળી. સતીને એમ હતું કે હમણાં મારી બહેનો ભેટી પડશે. નહીં, ભગીની મિલી બહુત મુસ્કાતા. પીતુ ભવન જબ ગે હી ભવાની. જ્યારે પિતાના ઘરે માં ભવાની પહોંચીને પરિસ્થિતિ વિપરીત હતી. નગરમાં કોઈ સન્માન ન કર્યું. દક્ષ ત્રાસ કાઉન સન્માની, કોઈ એને સન્માન ન આપ્યું. ભગીની મિલી બહુત મુસ્કાતા, બહેનો મળી આવી નજીક પહોંચી. પણ થયું શું, મેણું મારીને જતી રહી. કહેવા લાગી, ઘણા તો એવાય આવી જાય કે જેને આમંત્રણ ન હોય. સતીને ખૂબ દુઃખ થયું કે આ મારી બહેનો છે જેને હું જેના માટે હું મારા પતિને છોડીને વહી આવી, કે મારી બહેનો મને મળશે. સતીને કોઈ જ બોલાવતું નથી, કોઈ પોતાના નજીક લાવતું નથી. ત્યારે સતીને યાદ આવ્યું કે આ આખા નગરની અંદર એક વ્યક્તિ એવી છે કે મને બોલાવશે. કદાચ આખી દુનિયા મારી વિરુદ્ધમાં હશે, કદાચ આ દક્ષના નગરજન મને નહીં બોલાવે, મારી બહેનો નહીં બોલાવે, કોઈ મહાત્માઓ મને નહીં બોલાવે, કોઈ બ્રાહ્મણો મને નહીં બોલાવે, તો કાંઈ નહીં. સ્વયં કદાચ મારા પિતા પણ મને ન બોલાવે. પણ આ નગરમાં, આ મહેલમાં એક વ્યક્તિ એવી છે, એ ક્યારેય મને જાકારો નહીં આપે, એ સદૈવ મારું સ્વાગત કરશે. એ બીજું કોઈ નહીં પણ મારી માં છે. અને ભરોસો પાકો છે હો સાહેબ. દૂરથી જોઈ માને, સતીએ માને જોઈ અને માએ સતીને જોઈ, બંને એકબીજાની તરફ દોટ લગાવી છે. દોડી અને સતી માને બથ ભરી ગયા, રુદન કરવા લાગ્યા. દુઃખ છે, કોને કહું, અપમાનિત થયા છે. પણ માના હૃદયે જ્યાં સતી લાગ્યા ને એટલી ટાઢક વળી. સાહેબ, માનું હૃદય છે. દુનિયામાં બધો જ પ્રેમ એક બાજુ અને માનો પ્રેમ એક બાજુ. અમારા સૌરાષ્ટ્રનો કવિ કાગ લખે કે મોઢેથી બોલું માએ મને સાચે, નાનપણ સાંભળે પછી મોટપની મજા મને કડવી લાગે. કરે મા શબ્દ નીકળે મોઢામાંથી, મને બાળપણ યાદ આવે, પછી આ મોટો થયો ને બધું ખોટું લાગે. અમારો કવિ હરિયાણી કદાચ એમનું જ લખેલું છે કદાચ, કે તમે માનો કે ન માનો. અરે સાહેબ, તમે માનો કે ન માનો, પણ અજબ પ્રેમ છે આ માનો. માં છે ને, હરિને મળી નહીં માં ને પરમેશ્વર પશુ થયા. આ હરિને મળી નહીં માં અને એ પરમેશ્વર પશુ થયા. મળી જશોદા માં તો એ કાન કેવાણા. માં તો માં છે, પણ આપણે છે ને એવા ફેશનેબલ બન્યા છીએ, એવા મોટા માણસ થઈ ગયા છીએ ને, પૈસા મેળવવાની દોડમાં આપણે આપણા સ્વજનોને ભૂલી ગયા છીએ. હે પુનિત મહારાજ, કદાચ પુનિતજી મહારાજે જ કહ્યું છે કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. કારણ અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો. મા બાપનો ઉપકાર કોઈથી ચૂકવાયો નથી, કોઈથી ચૂકવાશે નહીં. કોઈની તાકાત નથી કે મા બાપનો કર ચૂકવી જાય. વર્ષો પહેલા એક વ્યક્તિએ કોશિશ કરી હતી સાહેબ, એ મેવાડનો મહારાણો પ્રતાપ. એને એમ થયું કે આજે વિક્રમ સંવંત ચાલે છે, એની જગ્યાએ મહારાણા પ્રતાપ સંવંત ચાલવી જોઈએ. એના માટે શું કરવું, તો કે બધો જ કર ચૂકતે કરી દો. ઈવન
મા બાપનો પણ ઋણ ચૂકવી દો, પછી એ સંવંત ચાલુ થાય. એણે નક્કી કર્યું, પ્રજાનો કર આપી દીધો, પિતાનું ઋણ ચૂકવ્યું. અંતે વારો માનો આવ્યો. માની પાસે આવી મહારાણો પ્રતાપ શીશ નમાવીને કહેવા લાગ્યો, માં શું? બોલે, માં મારે તારું ઋણ ચૂકવી દેવું છે. અને એ માથે હાથ ફેર્યો, પ્રતાપ, હા બે, હા માં મારે તારું ઋણ ચૂકવવું છે. બોલ, હું શું કરું? કાંઈ નહીં પ્રતાપ, હું કહું એટલું કરશું. બોલે, હમણાંથી મારી તબિયત ખરાબ રહી છે ને, એટલે રાતના મને પાણી પીવાની આદત છે. તું એક કામ કર, મારા ભેગો સૂજે, અને હું જ્યારે તને કહું ને ત્યારે તું મને પાણીનો લોટો ભરીને આપજે. સારું માં. પ્રતાપ, તું આવજે, હું વ્યવસ્થા કરી રાખું. અને માએ વ્યવસ્થા કરી. અહીંયા માની પથારી છે, બાજુમાં મહારાણા પ્રતાપની પથારી, અને એની બાજુમાં પાણીનો ઘડો મૂક્યો છે. રાત્રિનો સમય થયો, પ્રતાપ આવ્યા, માના કક્ષમાં જ સૂતા છે. અને પછી અડધી કલાક થાય એટલે માં કે, પ્રતાપ, બોલીશું બેટા, પાણી આપ. એટલે મહારાણા પ્રતાપ અહીંયાથી પાણી ભરે અને માને એ લોટો આપે. થોડીક વાર થાય, પાછી માં ઊભી થાય, પ્રતાપ પાણી. એટલે અહીંયાથી પ્રતાપ પાણી ભરી અને પોતાના ખાટલા પરથી લઈ અને માને પાણી આપે. આવું 10-15 વાર થયું રાતના. પથારી ભીની થઈ, મહારાણા પ્રતાપને નિંદર ના આવી. દિવસ પસાર થયો, બીજી રાત્રિ આવી અને માં સુવા માટે કક્ષમાં આવી. જોઈ તો વ્યવસ્થા બદલાઈ ગઈ. આગલા દિવસે શું હતું? તો કે અહીંયા માની પથારી, બાજુમાં પ્રતાપની અને એની બાજુમાં ગોળો. આ જોવે તો શું છે? તો કે અહીંયા માની પથારી, વચ્ચે ગોળો, અને એની બાજુમાં પ્રતાપની પથારી. માએ પ્રતાપને બોલાય, પ્રતાપ અહીંયા આવો. શું આ વ્યવસ્થા કોણે બદલાવી? મેં બદલાવી માં. કેમ? તો કે માં, તું રાત્રે 10-15 વાર ઊભી થાય, પાણી માગે, એટલે હું અહીંયાથી પાણી ભરીને તને આપું ને, એટલે પાણીના લોટાના તળિયામાં રહેલા 2-3 ટીપા મારી પથારીમાં પડે, એ પથારી ભીની થાય. આવું 10-15 વાર થાય એટલે પથારી ભીની થઈ જાય, અને પછી ભીની પથારીમાં મને નીંદર ન આવે ને, એટલે મેં ગોળો વચ્ચે લેવડાવી લીધો. અને ત્યારે મહારાણા પ્રતાપની માએ કીધું, તો પ્રતાપ, તો હવે તારી તાકાત નથી કે મારું ઋણ તું ચૂકવી દે. કેમ? તો કે તું નાનો હતો ને પથારી ભીની કરતો ને, ત્યારે હું ત્યાં સુતીને તને સુકામાં સુવડાવતી હતી. ઈ માં ને ઈ બાપ. પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું, એ પુનિત જનના કાળજા પથ્થર બની છૂંદશો નહીં. ભીને પોતે સુયા અને સુકે તમને સુવડાવ્યા. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજો બધું, મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો. અગણિત છે ઉપકાર દેના, એ કદી ભૂલશો નહીં. મા બાપને ભૂલશો. કાઢી મુખેથી કોળીઓ, મોમાં દહીં મોટા કર્યા, એ પુનિત જન્મના કાળજા પથ્થર બની છૂંદશો નહીં. માનો પ્રેમ છે ને, એ સાથે કોઈ ના આવી શકે. સાહેબ, અમારા ભાવનગરમાં પટની સાહેબ હતા, અમારા ભાવનગર ગોહિલવાડ 1800 પાદર નો રાજા, 1800 પાદર નો ધણી. એ પટની સાહેબ નું મોઢું ન જોવે ને ત્યાં સુધી એને રાજ્યસભાનું કામ કરવાનું મન ન થાય. એક દિવસ સભામાં આવીને બેઠા, પટની સાહેબ ને ન જોયા. કેમ સાહેબ નથી? તો કે મહારાજ, પટની સાહેબની માતાનું નિધન થયું છે.
ગોહિલવાડ નરેશ એટલું બોલ્યા હતા કે તો આપણે જવું જોઈએ. હા મહારાજ, પટની સાહેબના માતાજીનું નિધન થયું, 1800 પાદરનો ધણી આવી અને પટની સાહેબના ઘરે ઊભો રહ્યો. જેવા રાજા આવ્યા, જોયું પટની સાહેબની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા, રુદન કરવા લાગ્યા. મહારાજે માથે હાથ ફેરવો, કહ્યું, સાહેબ બેના ઘરે માવતર છે, એ તો ઘણી વાર આશ્વાસન આપ્યું, છતાં પટની સાહેબના અશ્રુ જ્યારે બંધ ન થયા ત્યારે મહારાજે ટકોર કરી, સાહેબ આપ વિવેકી પુરુષ છો, મા બાપ તો બધાના મરે, આમાં એટલું રોવાનું ન હોય. અને ત્યારે પટની સાહેબે કીધું કે સાહેબ તમે શું માનો છો, મહારાજ તમને શું એમ લાગે છે, હું એટલે રોઉં છું કે આજ મારી માં મરી ગઈ છે. તમારી ભૂલ છે સાહેબ, હું તમારી સભામાં આવું ને તો તમે મને એમ કહો પટની સાહેબ આવો, પટની સાહેબ બેસો, બજારમાં નીકળું તો પટની સાહેબની ગુંજ ઉઠે છે સાહેબ, પણ રાતના 12 વાગ્યા સુધી હું તમારા જોડે બેસું, પછી મારા ઘરે આવું અને મને ખબર હોય કે મારી માં સૂઈ ગઈ હોય એટલે એને વિક્ષેપ ન થાય એટલે હું હળુક દઈને દરવાજો ખોલું, પછી મારા ઘરમાં આવી રોટલા મૂકવાનું ખોખું ખોલી એના અંદરથી હું જમવાનું કાઢી અને આમ પેલું નિવાળું લેવા જાતો હોઉં ને ત્યાં અવાજ આવે કે પભલા તું આવી ગયો બેટા. બાકી કાલ તમે સાહેબ સાહેબ કહેશો, મને કોઈ તુકારો નહીં કરી શકે, હું એટલે રોઉં છું. ઓલી જનનીનું હે તમારા રાઘવને રેતું ઘણું. માં છે ને, એક મહાત્માએ બહુ સુંદર કીધું કે ઈશ્વર દરેક ઘરે નથી પહોંચી શકતો એટલે માનું સર્જન કરે છે. અહીંયા ભગવાન આવે શું કામ પૃથ્વી પર? સ્વર્ગમાં માં નથી મળતી ને એટલે ઈવડો હેઠે આવે છે. કૃષ્ણ બનીને આવ્યા 2 માં, રામ બનીને આવ્યા 3 માં. એક પિતા ને 3 માં, છતાંય પેલા કોણ ગયું? રામજીનું પિતા પેલા ગયા. મળી નહીં હરને માં ને પરમેશ્વર પશુ. ભગવાન હોવા છતાંય માં ન મળી તો ભગવાન પશુ કહેવાનો, અને મળી માં તો યશોદા નંદન ભગવાન કૃષ્ણ કહેવાયા. ઈ માં છે સાહેબ, એની સરખામણી કોઈના સાથે ન થાય. કવિ બોટાદકર લખે કે ગંગાના નીર તો વધે ઘટે પણ મારી માનો એક સરખો પહેરો. એમ થયું વાદળ જેવી માં, તો કે વર્ષે ઘડી કે વ્યોમ વાદળી મારી માનો મેઘ બારે માસ રે. આ ગંગાના નીર તો વધે ઘટે મારી માની હારે કોઈ ન. ઈ માં એનો પ્રેમ.